નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 18 જુલાઈ 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ, જેમાં 17 જુલાઈ 2019 રોજ બનેલી તમામ ઘટનાઓ દર્શાવી હશે. અને જે પ્રશ્નમાં ડિટેલ સોલ્યુશનની જરૂર પડે તે બધા જ પ્રશ્નોમાં હું તમને ડિટેલ સોલ્યુશન આપીશ. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, કે જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહે. અને જો આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો પહેલો ક્વેશ્ચન. તાજેતરમાં છત્તીસગઢના ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે અંસુયા ઉઈકે. હવે છત્તીસગઢના CMની જો વાત કરીએ તો છત્તીસગઢના CM છે ભૂપેશ બાઘેલ જે છત્તીસગઢના CM છે. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 2, તાજેતરમાં આંધ્રપ્રદેશના ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે ઓપ્શન્સ બી, બિસ્વા ભૂષણ. આંધ્રપ્રદેશની જો વાત કરીએ તો ત્યાંના CM છે YS જગમોહન રેડ્ડી, જે આંધ્રપ્રદેશના CM છે. ત્યારબાદ સિંગાપોર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે ન્યાયમૂર્તિ AK સિકરી. ત્યારબાદ 2018ના એકેડેમી ઓફ મ્યુઝિક ફેલોશિપ માટે સંગીત નાટક અકાદમી દ્વારા નીચેના પૈકી કોને પસંદ કરવામાં આવ્યા છે? તો તેના જવાબમાં આવશે આન્સર ડી, સોનલ માનસી, ઝાકીર હુસેન અને જતીન ગોસ્વામી. ત્યારબાદ 21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ? તો તેના જવાબમાં આવશે ઓડિશા. અને ઓડિશામાં કઈ જગ્યાએ? તો ઓડિશામાં કટક, જ્યાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં દિલ્હીમાં જનજાગૃતિ અભિયાન કયા મંત્રાલય તરફથી શરૂ કરવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં નીચેના પૈકી કોને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે સી, રોહન બોપન્ના અને સ્મૃતિ મંધાના. એટલે ઓપ્શન્સ એ અને બી બંનેને હાલમાં અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો છે. હવે આ બંનેની વાત કરીએ ખેલાડીઓની, તો તે કયા ખેલ સાથે સંબંધિત છે? તો રોહન બોપન્ના છે જે ટેનિસ સાથે સંબંધિત છે, અને સ્મૃતિ મંધાના ક્રિકેટ સાથે સંબંધિત છે. રોહન બોપન્નાની વાત કરીએ તો તે બેંગ્લોરના રહેવાસી છે અને સ્મૃતિ મંધાના જે છે તે મુંબઈના રહેવાસી છે. હવે અર્જુન પુરસ્કારની વાત કરીએ તો અર્જુન પુરસ્કાર કઈ સાલથી આપવામાં આવે છે? તો અર્જુન પુરસ્કાર 1961ની સાલથી આપવામાં આવે છે. અને કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં સરકારના રિપોર્ટ અનુસાર 2019-20ના વર્ષમાં કુલ કેટલા આયુષ કલ્યાણ કેન્દ્ર સ્થાપિત થશે? તો તેના જવાબમાં આવશે 42. ત્યારબાદનો ક્વેશ્ચન, સ્વતંત્ર દેવસિંહને કયા રાજ્યના ભાજપના અધ્યક્ષ નિમણૂક કરવામાં આવ્યા છે? તો તેના જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ. અને ઉત્તર પ્રદેશના CM કોણ છે? તો યોગી
આદિત્યનાથ. બ્લૂમબર્ગની ધનિકોની યાદીમાં કોણ ટોચ પર રહ્યું? તો તેના જવાબમાં આવશે જેફ બેઝોસ, કે જેને પહેલું સ્થાન હાંસિલ કર્યું છે. એટલે પહેલા નંબર ઉપર છે જેફ બેઝોસ. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે બર્નોર્ડ એનોલ્ટ, એ બીજા નંબર ઉપર આવે. બિલ ગેટ્સ બીજા નંબર ઉપર આવે છે. અને મુકેશ અંબાણી એ 13મા નંબર ઉપર આવે છે. હવે તમને ખ્યાલ હશે જેફ બેઝોસ જે અમેઝોન કંપની સાથે સંકળાયેલા છે, જ્યારે બર્નોર્ડ એનોલ્ટ જે LVMH કંપની સાથે સંકળાયેલા છે, જે કંપની છે ફ્રાન્સની. જેફ બેઝોસ જે અમેઝોન કંપની સાથે સંકળાયેલા છે તે કંપની છે યુએસની. ત્યારબાદ બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ, અને મુકેશ અંબાણી રિલાયન્સ કંપની સાથે સંકળાયેલા છે. આમ અહીં આપણે આજે 18 જુલાઈ 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જ્યાં જ્યાં ડિટેલ સોલ્યુશનની જરૂર પડી ત્યાં બધી જ જગ્યાએ મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમી હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.